તો કુછ નહીં દેખા. એક તરફ કચ્છમાં રણોત્સવનો ધમધમાટ છે ત્યારે કચ્છની રોનક વધારી રહ્યા છે સહેલાણીઓ. તો એક વેકેશનનો માહોલ અને કચ્છ જેવું ફરવાનું સ્થળ, પછી તો કચ્છમાં સહેલાણીઓની ભીડ હોય તે સ્વાભાવિક છે. કચ્છમાં રણોત્સવનો ધમધમાટ ચાલુ છે ત્યારે માત્ર રણોત્સવ જ નહીં પરંતુ સમગ્ર કચ્છ ટુરિસ્ટ હબ બની ગયું છે. દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ કચ્છમાં ઉમટી પડ્યા છે. નારાયણ સરોવર કે માંડવીનો બીચ, માતાનો મઢ કે પછી કોટેશ્વર લખપત, અત્ર તત્ર સર્વત્ર સહેલાણીઓ જ નજરે પડે છે. અને બીજી તરફ રણોત્સવ શરૂ થયો છે ત્યારે કચ્છનું સફેદ રણ તો હોય જ. કે જેમને કીધું છે કે ખુશ્બુ ગુજરાત કી, જેનું શૂટિંગ પણ કચ્છમાં થયું છે અને કચ્છ એકદમ ઐતિહાસિક ઇમારત છે ને, આ આઈના મહેલ જોયો એના પછી ખબર પડી જાય છે કે કચ્છ કેટલું એક વિશાળ અને શું એનું મહત્વનું મૂલ્ય છે. 250 વર્ષ પહેલા લોકો કઈ રીતે કાર્વિંગ કરતા હશે, કઈ રીતે ફુવારા મેન્યુઅલી કઈ રીતે એ લોકોએ સેટ કર્યું છે, એ બધું જોઈને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને કચ્છ એમ ગુજરાતની શાન છે સાબિત થઈ રહ્યું છે. કચ્છ આવતા પ્રવાસીઓ પોતાની યાદગાર તસવીર તેમજ મોબાઈલ સેલ્ફી ખેંચતા જોવા મળી રહ્યા છે. તમામ પ્રવાસીઓ કચ્છના વખાણ કરતા થાકતા નથી. હાઈ રોડ આયે હૈ સિર્ફ ગુજરાત દેખને કે લિયે. હમ લોગ અમદાવાદ મે ભી ઘૂમે હૈ, અમદાવાદ ગયે, ગાંધીધામ ગયે, યહાં કા બહોત અચ્છા હૈ ઓર હમ લોગ કાફી ચીઝે ખાયે હૈ ઓર સ્વાદ અચ્છા હૈ. દાબેલી ખાયે ઓર ફાફડા ખાયે ઓર સબ જગહ ઘૂમે ઓર અભી ભુજ મે હમ લોગ ઘૂમ રહે હૈ ઓર કલ હમ લોગ આજ હમ લોગ અભી માંડવી જાયેંગે ઘૂમને કે લિયે. દિવાળીમાં ફરવા જતા પ્રવાસીઓ માટે આ વખતે કચ્છ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે દિવસે ને દિવસે સહેલાણીઓની સંખ્યા વધશે તે નિશ્ચિત છે અને તમામ સહેલાણીઓ કહેશે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અલ્પેશ ગોસ્વામી, VTV ન્યૂઝ, કચ્છ.